નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિમણા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે બી એ સેમ વન સુદામચરિત પદ્યકૃતિનો અભ્યાસ જોવાનું છે તો પ્રથમ તેનો અભ્યાસક્રમ ઉપર ચર્ચા કરીએ તો તેના અભ્યાસક્રમો છે એકમ એકમેકમો મધ્યકાળના પ્રમુખ પદ્ય પ્રકારો તેમાં પદ રાસ રાસો ફાગુ પ્રબંધ આખ્યાન પદ્ય વાર્તા આ બધાનો પ્રાથમિક પરિચય આપવાનો છે પહેલા પ્રશ્નમો બીજા પ્રશ્નમાં છે છંદ અને લય વિશેની સમજ તેમાં શિખરણી મંદાક્રાંત પૃથ્વી શાર્દુલ વિકૃત વસંતિલકા ચોપાઈ દોહરો હરિકિત અને ઝૂલણા આ નવ છંદ વિશેની સમજ આપવાની છે એક બેમાં સોરી એકમ એકમો પ્રશ્ન બે મો એકમ બે મો પ્રશ્ન પહેલો છે પાઠ્યકૃતિનું સાહિત્ય સ્વરૂપ કવિ પ્રેમાનંદનું જીવન કવન અને સાહિત્ય સ્વરૂપનો ઉદ્ભવ અને વિકાસ આ એકમ બે મો છે એકમ ત્રણમાં આવે છે સાહિત્ય સ્વરૂપને આધારે કૃતિની સમીક્ષા કૃતિને આધારે સર્જકની સર્જનાત્મકતા અને વિશેષતાની મર્યાદાઓ એટલે કે પ્રેમાનંદની વિશેષતા અને મર્યાદાઓ અને યુગ સંદર્ભમાં કૃતિનું મૂલ્યાંકન એકમ ત્રણ માં આવે છે તો આજે આપણે જોઈશું એકમ એકનો પહેલો પ્રશ્ન કે મધ્યકાળના પ્રમુખ પદ્ય પ્રકારો પદ રાસ રાસો ફાગુ પ્રબંધ આખ્યાન પદ્ય વાર્તાનો પ્રાથમિક પરિચય તો જોઈએ પ્રશ્ન પહેલો મધ્યકાળના પ્રમુખ પદ્ય પ્રકારો મધ્યકાળના પ્રમુખ પદ્ય પ્રકારો તેમાં પદ રાસ રાસો ફાગુ પ્રબંધ આખ્યાન પદ્ય વાર્તા તેમાંથી આ બધા આજે આપણે જોઈશું પદ અને રાસ રાસુ ફાગુ જેટલા આપણે આ લેક્ચરમાં જોઈશું બીજા પછી જોઈશું અર્ધુ પ્રશ્ન આવી જશે બીએસએમ વન સુધામાચારિત મધ્યકાના પ્રમુખ પદ્ય પ્રકારો પદ રાસ રાસો અને ફાગુ તો આ સુદામા ચરિતમાં ટોટલ ચૌદ કડવા છે તે ધ્યાન રાખજો તો આપણે જોઈશું પદ વિશેની પ્રાથમિક સમજ પદ છે રાસ રાસો છે ફાગુ પ્રબંધ અને પદ્ય વાર્તા આટલા છે મધ્યકાળના પ્રમુખ પદ્ય પ્રકારો તેમાં પેલું આપણે જોઈશું પદ પદ વિશેની સમજ તો કે પદ અને પદના લક્ષણો પછી આવશે રાસ રાસો પદના જોઈએ પદ એ સ્વતંત્ર કાવ્ય સ્વરૂપ નથી લઘુ કાવ્યનું એક પ્રકાર છે આવા લઘુકાવ્યની ઉત્પત્તિ ઉર્મીમાં જોઈ શકાય છે એટલે કે પદ એ સ્વતંત્ર સ્વરૂપ નથી તે એક પ્રકાર છે એટલે કે નાના પદનો સમાવેશ થાય છે આવા લઘુકાવ્યની ઉત્પત્તિ ઉર્મીમાં જોઈ શકાય અર્વાચીન સજ્ઞા આપી હોય તો તેને લિરિક એટલે કે ઉર્મિકાવ્ય કહી શકાય ઇંગ્લિશમાં લિરિક અને ઉર્મિકાવ્ય કહી શકાય આવી ઉર્મિની બે અભિવ્યક્તિ સામાન્ય રીતે થતી જોવા મળે છે એક પ્રેમ રૂપે બે પ્રકારે પદો જોવા મળે એક પ્રેમ લક્ષણા ભક્તિની ભક્તિના પદો રૂપે અને બીજું છે ઉપદેશાત્મક શાંત રસના પદો રૂપે એ બંને ભક્તિ પ્રધાન પદો છે બંને ભક્તિ પ્રધાન પદો છે અને છતાં એમને આગવી વિશેષતા છે આરંભમાં પદનું સ્વરૂપ ટૂંકું હતું જ્યારે પદની શરૂઆત થઈ ત્યારે પદનું સ્વરૂપ ટૂંકું હતું પાછળથી તેમાં વર્ણન ઉમેરાયું અને કથાત્મક વર્ણન વર્ણનનો આકાર જોવા મળ્યો આજના ઉર્મી કાવ્યો તે જ મહત્વકાળમાં કવિતાનો આરંભ સર્વત્રાવેલો છે કે કાવ્યના બધા પ્રકારોના આ પદનો કાવ્ય પ્રકાર દરેક સાહિત્યના તે આરંભ કાળમાં સૌથી આગળ પડતો હોય છે અને વધુ ખેડાતો હોય છે તે સ્વાભાવિક છે અત્યારની પરિભાષામાં કહેવું હોય તો કે પદો એ ઘેમી ગીતો એટલે કે પદો જ ઘણું ખરું મળશે એ પ્રેમના હશે હશે પ્રકૃતિ અને જીવનના ઉલ્લાસ કે હાસ્યના હશે મૃત્યુના હશે અને અગમ નિગમના હશે પદ શબ્દ સંસ્કૃત કાવ્ય પરંપરામાં પંક્તિના અર્થમાં વપરાયેલો છે

મહેતા તણુ પદ પ્રબંધ કરવા આદેશ એ મંગલાચરણમાં કહે છે પ્રેમાનંદે પ્રેમાનંદ મહેતા તણુ પદબંધ કરવા આદેશ એમ મંગલાચરણમાં કહે છે પદ આમ પ્રેમાનંદ તે મંગલાચરણમાં તેની સ્તુતિ કરે છે મંગલાચરણ એટલે કે જ્યારે આખ્યાનની શરૂઆત થાય તેમાં જે દેવી દેવતાઓની સ્તુતિ કરવામાં આવે તેને ગણેશની સરસ્વતીની આ બધી જે દેવી દેવતાઓની મંગલાચરણ કહે છે તે આપણે આખ્યાનના જોઈશું તો પદ વિશે કહેવામાં આવે છે નંબર એકમાં કે પદ ટૂંકુ ઘે નાનુકાવ્ય છે

વિષય અને રચના ભેદને લઈ પદના કાવ્ય ભજન પ્રાર્થના આરતી વગેરે વિભિન્ન સ્વરૂપો રચાયા છે કદ વિષય અને રચના આ પરત્વે પરત્વે પરત્વેના ભેદને લઈ પદના કાવ્ય ભજન પ્રાર્થના આરતી વગેરે વિભિન્ન સ્વરૂપો રચાયા છે નંબર ત્રીજામાં છે શુદ્ધ પદ એ મોટે ભાગે લઘુ સ્વરૂપની જ રચના હોય છે અને તે ઘે હોય છે કે જે શુદ્ધ પદ હોય હોય છે છે ભાગે લઘુ સ્વરૂપમાં અને તેની રચના ઘે પ્રકારની હોય છે નંબર ચારમાં કહ્યું છે કે પદમો ઉર્મિનું પ્રાધાન્ય હોય અને તેથી જ ઉર્મિ કાવ્યમાં ગણી શકાય કે જે પદમો ઉર્મિનું પ્રાધાન્ય હોય છે તેને પદ કહે છે અને તેથી જ ઉર્મિ કાવ્યમાં પદને ગણવામાં આવે છે પાંચમા નંબરમાં જોઈએ તો પ્રતિભાવંત કવિના હાથમાં પદ તે સ્વરૂપનું હોય તો પણ ઉર્મિ કાવ્ય બની શકે છે કે જે કવિના હાથમાં પદ જે પણ સ્વરૂપનું હોય તે પણ ઉર્મિ કાવ્ય બની જાય છે જેમ કે નરસિંહ અને મીરાના પદો દયારામની ગરબીઓ ધીરાની કાફ્યો અને પ્રીતમના પદો બધા પદોમાં સમાવેશ થયા છે કે નરસિંહ નરસિંહ અને મીરાના પદો દયારામની ગરબીઓ ધીરા ભગતની કાફીઓ અને પ્રીતમના પદો મધ્યકાળમાં ધર્મ અને ભક્તિ કેન્દ્રસ્થાની હતી મધ્યકાળમાં ધર્મ અને ભક્તિ કેન્દ્રસ્થાની હતી ત્યારે પદ સાહિત્ય બહોળા પ્રમાણમાં છે શિવ સ્વામિનારાયણ વૈષ્ણવ એટલે કે મધ્યકાળમાં આમ બધું અર્વાચીન સાહિત્ય જેવું જોવા મળતું ન હતું ત્યારે મોટા પ્રમાણનું સાહિત્ય ધર્મને આધારિત હતું અને ભક્તિને કેન્દ્ર સ્થાને રાખી અને પદોની રચના થતી તેમ અલગ અલગ ભક્તિના શિવના અને સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ સ્વામિનારાયણ વિશે આમ અલગ અલગ પદોની રચના પણ જોવા મળે છે દયારામે ગરબીનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું તેના સુધી પદ વચ્ચે ખાસ ભેદ ન હતો કે દયારામની ગરબીઓ પ્રખ્યાત છે તે ગરબી પદ સ્વરૂપે જ જોવા મળે છે તે પદમો અને ગરબીમાં વધુ ફરક જોવા મળતો નથી સાતમા નંબર છે પદમો મુખ્યત્વે ભક્તિનું સંવેદન હોય છે એમાં શુદ્ધ ભક્તિભાવનો ઉદ્ઘાર અને ભક્તિબોધ જણાવે છે શુદ્ધ ભક્તિભાવના ઉદ્ઘારના કવિના પોતાના સંવેદનો હોય છે અમારો અમારો રે રે જેવારે પદો પદો જેવા જેમ કે મુખડાની માયા લાગી ગોવિંદો પ્રાણ અમારો આ બધા પદો ગુજરાતી સાહિત્યમાં મળે છે જેમ કે હારે કોઈ માધવ લો બોલમાં બોલમાં આ બધા ભક્તિબોધના પદોમાં સમાવેશ થાય છે જેમ કે મુખડાની માયા લાગી ગોવિંદો પ્રાણ અમારો હારે કોઈ માધ્યવ લ્યો બોલમાં 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 રાધા વિના આ બધા પદો છે નરસિંહ સુદામા ચરિત્રમાં સુદામાની કથા અને પદોમાં રહેલી છે જ્યારે નરસિંહ સુદામા ચરિત્રની રચના કરી તેમાં સુદામાની કથા એ બધી પદોમાં રહેલી છે અને પદોનો અહીં કથન માટે ઉપયોગ થાય છે તેથી એ શુદ્ધ પદ સ્વરૂપની રચનાઓ બની રહે છે છે હવે આવે પદના લક્ષણો પદ વિશેની પ્રાથમિક સમજ હવે પદના લક્ષણો પદના લક્ષણો જોઈએ તો પદના સત્તર લક્ષણો છે તેમાં નંબર એકમાં જોઈએ કે પદ કે ઉર્મી કાવ્યમાં અંગત જીવનની ઘટના કે પ્રસંગનો અનુભવ નિરૂપે ત્યારે તે આત્મલક્ષી કાવ્ય પ્રકાર ગણી શકાય છે પદ કે ઉર્મી કાવ્યમાં અંગત જીવનની ઘટના કે પ્રસંગનો અનુભવ નિરૂપે ત્યારે તે આત્મલક્ષી કાવ્ય પ્રકાર ગણી શકાય છે કલાપીના કાવ્યો આ પ્રકારના છે પરંતુ જ્યારે કવિ સંવેદનાની બૃહત્તાની પકડી ભાવને રજૂ કરે ત્યારે અંગત અનુભવ હોવા છતાં એ સારું પદ કે ઉર્મિકાવ્ય બની શકે છે એટલે કે કલાપીના જે કાવ્યો છે તે પદ સ્વરૂપે છે બધા પરંતુ કવિ સંવેદનાની બૃહત્તાને પકડીને ભાવને રજૂ કરે છે ત્યારે તે અંગત અનુભવ અનુભવતો હોય તેવું સારું પદ કે ઉર્મિકાવ્ય બની રહે છે બીજાના કે પદ કે ઉર્મિકાવ્ય પદ કે ઉર્મિકાવ્ય કોઈ એક વિચાર સંવેદનાના પ્રેરણાનું પરિણામ હોવું જોઈએ ઊર્મિકાવ્ય કોઈ વિચાર સંવેદનાનું પરિણામ હોવું જોઈએ ત્રીજું છે પદ કે ઊર્મિકાવ્યમાં વિચાર લાગણી કે કલ્પના એમ ગમે તે લક્ષણ પ્રદાન હોય છે કે પદ એ ઊર્મિકાવ્યનો એક પ્રકાર છે અને તેમો વિચાર લાગણી અને કલ્પનાનું લક્ષણનું પ્રાધાન્ય જોવા મળે છે અને કોઈ કાવ્ય સ્વાનુભવ કથન હોય અથવા વિષય વસ્તુને બિનઅંગત અથવા નિરર્થક કરવા પ્રવેશી શકતી નથી તો કે કોઈ એક પ્રાધાન્ય બીજા અંશની સાથે હોય છે જેમાં વિચાર લાગણી કે કલ્પના પ્રાધાન્ય હોય છે અને આ પ્રાધાન્ય બીજા સાથે હોય છે નંબર પદો ઉર્મ કાવ્ય બધી અને વળગણોથી મુક્ત હોય તો જ પારદર્શકતા અને સચોટતાની સરળતા સાધી શકાય કે પદ એ પોતે અલગ જ જે ઉર્મી પ્રકાર છે તેની સાથે કોઈ વળગણો જોવા મળતા નથી તે પદે અલગ જ તરી આવતું એક ઉર્મિકાવ્યનો પ્રકાર છે તેમાં કોઈ વળગણો એટલે કે મંગલાચરણ ફસૃતી એ બધું તેમાં જોવા મળતું નથી જેમ આખ્યાનમાં જોવા મળે છે પાંચમ째 પદ કે ઉર્મિકાવ્યમાં દલીલ મંતવ્ય વર્ણનનું સૂત્રો કે માન્યતાનું દર્શાવવાને કોઈ અવકાશ હોતો નથી કે પદ પદય ઉર્મિકાવ્યને કોઈ માન્યતાઓ નથી કે દલીલ મંતવ્યો વર્ણનો સૂત્રો આ બધાની કોઈની માન્યતાઓ દર્શાવતું નથી પોતે એક નિરર્થક છે છંદ કે લય એ પદ એર્મિકાવ્યનું એક અગત્યનું લક્ષણ છે પદમો છંદ છંદ આવી શકે કે છંદ એ પદ કે ઉર્મી કાવ્યનું એક અગત્યનું લક્ષણ છે છંદ દ્વારા પદની રચના થાય છે પદ કે ઉર્મિકાવ્યમાં જે કઈ ઉદ્ગારો પ્રગટ થાય છે તેમાં છંદ કે ઉર્મિકાવ્ય માટે સાહજિકતા થાય છે અને ઉદ્ગાર એ છંદ અને લય દ્વારા વર્ણવાય છે કે જે પદમાં પાછળમાં ઉદ્ગાર ઉદ્ગાર પ્રગટ થાય છે તે છંદ અને લય દ્વારા વાપરવામાં આવે છે પરંતુ છંદો લયમાં કચાસ કે શિથિલતા હોય તો અભિવ્યક્તિમાં કચાસ જણાય આવે છે આ પદમો જે પદની રચના કરતો કવિ હોય તેમો છંદની કચાશ જોવા મળતી નથી તે પોતે સારો છંદો લયનો જાણકાર હોય છે ત્યારે તે પદની રચના કરે છે તેથી જે પદમો કચાશ જોવા મળતી નથી જો પદમો કચાશ જોવા મળે તો ભાઈ પછી અભિવ્યક્તિમાં કચાશ જણાઈ આવે છે તો સાતમા નંબરમાં છે પદ કે ઉર્મિકાવ્ય ટૂંકું હોય છે કે ઉર્મિકાવ્ય ટૂંકું હોય છે એમાં બિનઅંગત એવો અંશ માત્ર ન હોવો જોઈએ કવિને થોડામાં ઘણું બધું સાધવાનું હોય છે તેથી અન્ય બાબતોની જેમ છંદ પણ ક કરવું પડે છે એટલે પદ કે કવિ કહે છે કે પદ એક નાનું સ્વરૂપ હોય છે ઉર્મિકાવ્ય પદે નાનું સ્વરૂપ હોય છે તેમાં એક એક બે વાક્યમાં કવિને ઘણું બધું કહેવા કહેવાનું આવે છે તેમાં છંદ પરતવે સંયોજન સાધવું પડે છે તેથી તેમાં અંશ માત્ર પણ બિનઅંગતનો ભાવ ન હોવો જોઈએ તો આઠમા નંબરમાં છે પદ કે ઉર્મી પંક્તિઓ એક ચોક્કસ દિશામાં ગતિ કરતી હોય છે એનું લક્ષ્ય નિશ્ચિત હોય છે તેથી કવિએ કોઈ એક જ ભાવ સ્થિતિને નિરૂપવાની હોય છે તેમાં વિચાર કે ભાવતીરની જેમ સોસરો ચાલ્યો જતો હોય છે એટલે કે પદ જે નાનું પદ અને ઉર્મી કાવ્ય પ્રકાર છે ચોક્કસ દિશામાં ગતિ કરતા હોય છે તેનું નિશ્ચિત હોય છે અને તેમાં ભાગ સ્થિતિને નિરૂપવાના લક્ષણોની વિચાર કરવામાં હોય છે તો નવમા નંબરમાં છે પદ કે ઉર્મી કાવ્ય ટૂંકું હોય છે ઉર્મિ કે લાગણી ઝાઝી ટકતી ન હોય સ્વાભાવિક પણ છે કે જે પદ અને ઉર્મી કાવ્ય છે ખૂબ જ ટૂંકું હોય છે અને ઉર્મિ કે લાગણી જાજી ટકતી નથી તેમ છતાં આ ટૂંકાણને કોઈ ચોક્કસ પંક્તિ સંખ્યાથી બાંધી શકાય નહીં ચંદ્રશેખર ચંદ્રશંકર ભટ્ટ કહે છે કે આ ઉર્મી કાવ્યની પદને કોઈ ચોક્કસ પંક્તિ સંખ્યાથી બાંધી શકાતું નથી પદ બે લીટીનું હોય છે અને ચાર લીટીનું પણ આવે છે તેના માટે

કલાત્મકતા પણ હોવી જરૂરી છે અને આના વિના પદ અધૂરું લાગે છે અપૂર્ણ લાગે છે કલાપીના કાવ્યમાં કલાત્મકતા વધુ જોવા મળે છે અને જ્યારે બન્યા છે આ કલાત્મકતાથી કલાપીના કાવ્યો રમણીય બન્યા છે અને સંગઠનની વિવિધતા ભાવ સંચલનના વૈવિધ્યને આભારી છે જેવા તેના મરૂળ તેવા મરૂળ પદને પણ મળે છે જેવા પંક્તિ સંખ્યાના જે પદના મરૂડ તેવા પંક્તિ સંખ્યાને પણ મરૂડ મળી આવે છે નંબરમાં છે કે પદોમાં વૈવિધ્ય ઢાળ સૃષ્ટિનો આસ્વાદ મળે છે અને આ ઢાળ સ્વાભાવિક કલામાં બંધન કરતા પ્રમાણ સ અને રસ રસવૃત્તિને જાગૃત રાખે તેવું મધુર હોય ભાવને અનુરૂપ ઢાળ આપવું એ કવિતાનું લક્ષણ ગણાય કે પદમાં ઢાળ હોવો જરૂરી છે જે કડવામો માં સુદામાં ચૌદ કડવા છે બધામાં અલગ અલગ ઢાળ હોય છે અને આ ઢાળ સૃષ્ટિનો આસ્વાદ મળે છે પદોમાં અને આ ઢાળને રસવૃત્તિને જાગૃત રાખે એવા મધુર હોય અને તેવા ભાવને અનુરૂપ ઢાળ આપવો પડે તે પણ કવિતાનું લક્ષણ ગણાય પદનું લક્ષણ ગણાય પદ્મો ઢાળના સ્વરૂપને અનુરૂપ શબ્દ યોજના અને ભાવ ગુંફન હોવું જોઈએ કે આ જે ચૌદ કડવામો છે આખ્યાનમાં પણ ઢાળ સ્વરૂપ જોવા મળે છે તેમ પદ્મો પણ ઢાળ સ્વરૂપ જોવા મળે છે કે આ પદ્મો ઢાળ સ્વરૂપને શબ્દ યોજનાનું ભાવ જે ભાવ ગુંફન છે તે પણ હોવું જોઈએ ત્યારે પદ પૂર્ણ લાગે છે ભાવ ગુંફનની સાથે પદોમાં એના મહત્વના અંગરૂપ ટેક પંક્તિનું પ્રયોગ વિવિધ્ય પણ હોવું ઘટે એટલે કે ભાવ ગુંફનની સાથે પદોમાં એના મહત્વના અંગરૂપ ટેક પંક્તિ એટલે કે ઢા સ્વરૂપની જે ભાવ ભાવ ગુંફન છે ભાવ ગુંફન છે તેના સાથે પદોમાં મહત્વનું અંગરૂપ ટેક પણ હોવું જરૂર છે ત્યારે પદનું લક્ષણ અગત્યનું બને પદની ભાષા એ પદ માટે મહત્ત્વનું અંગ બની રહે છે લાંબા વર્ણન કાવ્યોમાં ભાષાની શિથિલતા ચલાવી લઈ શકાય પણ તે ઊર્મિ કાવ્યમાં જરાય ન ચાલે કે પદમો ભાષા એ મહત્ત્વનું અંગ છે ભાષા દ્વારા પદની એક આગવી ઓળખ દેખાય છે ભાષાથી પદની રચના થાય છે લાંબા વર્ણન કાવ્યો ભાષાની શિથિલતા ચલાવી લઈ શકાય પણ જરાય કે જ્યારે લાંબા પદ પદ હોય વધુ સળંગ હોય ત્યારે જયારે તેમાં શિથિલતા ચલવી લેવામાં આવે છે ભાષાના જે સ્વરૂપો છે તેને ચલવી લેવામાં આવે છે પણ ઉર્મિ કાવ્યમાં આ ભાષાના સ્વરૂપો જરા પણ ચાલી ચલવી લેવાતા નથી પંદરમા નંબરમાં છે પદ સર્જક કે ઉર્મી ભાષામાં વિવિધ પ્રકારે અને તેની વિવિધ શક્તિનો ઉપયોગ કરવો અનિવાર્ય થઈ પડે છે એ જ એનો મુખ્ય કસબ બની જાય છે કે પદ સર્જક અને ઉર્મી ભાષાના વિવિધ પ્રકારે તેને વિવિધ શક્તિનો ઉપયોગ કરવો અનિવાર્ય થઈ પડે છે અને આ લાગણી ભાવને વ્યક્ત કરવો એ ભાષાનો મુખ્ય કસબ બની રહે છે વડજ વર્ષની કાવ્ય વિભાવના પ્રમાણે પ્રબળ લાગણીઓ સાહજિક ઉભરો એ પદ વધુ સ્પર્શે છે વિશે વડદ વર્થે કહેલું છે એમના લક્ષણો વિશે વડજ વર્થે પણ નોંધ કરેલી છે કે પદ સોરી વડજ વર્ષની કાવ્ય વિભાવના પ્રમાણે પ્રબળ લાગણીઓનો સાહજિક ઉભરો પદમાં લાગણીઓનો સાહજિક ઉભરો પણ જોવા મળે છે અને તે ઉર્મી કાવ્ય અને પદને વધુ સ્પર્શિત બનાવે છે અને વધુ આકર્ષિત બનાવે છે આ વડ વર્થે પણ કાવ્ય વિભાવના અને પદ વિશે લખ્યું છે કે લાગણીના પ્રબળ ઉભરાનું બળ ટકાવી વિક્ષુબ્ધ મનોદશાને સંયમપૂર્વક પૂર્વક નિભવવાથી કાવ્ય નિર્માણ અથવા ઉત્તમ પદ કે ઉર્મી કાવ્ય નિપજે છે એટલે કે પદના સ્વરૂપમાં તેના લક્ષણમાં કહ્યું છે કે લાગણીના પ્રબળ ઉભરાનું બળ ટકાવી રાખવા જે પદમો લાગણીઓનો સાહજિક ઉભરો જોવા મળે છે અને આ લાગણીના ઉભરાનું બળ ટકાવી રાખવા તેના વિક્ષુબ્ધ મનોદશાને સંયમપૂર્વક નિભાવવા અને કાવ્ય નિર્માણમાં થાય તે ઉત્તમ પદ કે ઉર્મિકાવ્ય કાવ્ય આ બધું કાવ્યમાં જોવા મળે છે ત્યારે આ કાવ્ય પદ ઉત્તમ પદ કે નિપજે છે આમ લાગણીનો સહજ ઉદ્ધાર અહીં મહત્વનો બની રહે છે સત્તરમા નંબરમાં છે અનંતરાય રાવળ કહે છે કે નરસિંહ અને મીરાના પદોની ભક્તિ શૃંગારથી મધ્યકાલીન પદ કવિતાની પરાકષ્ઠાઓ કહેવાય છે કે નરસિંહ મહેતાની પદ નરસિંહ અને નરસિંહ મહેતાના પદો અને મીરાના પદોને ભક્તિ શૃંગારના પદો તરીકે ઓળખવામાં આવે છે અને મધ્યકાલીન પદ તરીકે કવિતાની પરાકાષ્ઠા કહેવાય એવા ઉર્મી કાવ્યના નમૂના તરીકે ઓળખાવે છે કે તેમના પદોની ભક્તિ શ્રૃંગારના કાવ્યો પણ કહે છે અને મધ્યકાલીન પદ તેમને પરાકાષ્ટાના પદો કહેવાય પણ ઓળખાવે છે તેમના ઘણા બધા પદો પણ જોવા મળે છે જેવા કે મુઘડાની માયા લાગી રે મોહન પ્યારા મુખડાની માયા લાગી ગોવિંદો પ્રાણ અમારો રે ગોવિંદો પ્રાણ અમારો જ્યારે મીરાના પદો છે હારે કોઈ માધવ લ્યો હારે કોઈ માધવ લ્યો આમ તે માધવને વેચવા નીકળે છે પછી છે કે બોલમાં 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 રાધા કૃષ્ણ વિના મને રામ રમકડું ચડ્યું મને રામ રમકડું ચડ્યું આમ નરસિંહ મહેતા અને મીરાના પદોને ભક્તિ શૃંગારના પદો તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ હતી પદની સાહિત્ય સ્વરૂપ પદનું અને પદના લક્ષણો પદના સ્વ સાહિત્ય સ્વરૂપમાં આઠ પ્રકારના જે તેમના સાહિત્ય સ્વરૂપો છે અને તેના લક્ષણો સત્તર છે પદના લક્ષણો સત્તર છે આમ પદનું આપણે સાહિત્ય સ્વરૂપ જોઈ લીધું છે હવે તેમના રાસ રાસાનું આગળના લેક્ચરમાં આપણે જોઈશું પ્રબંધ આખ્યાન વાર્તા આ બધાનું આપણે આગળના લેક્ચરમાં જોઈશું અત્યારે પદનું સાહિત્ય સ્વરૂપ અને લક્ષણોની ચર્ચા કરી લીધી છે તો સત્તર તેમના લક્ષણો છે અને આઠ તેનું સાહિત્ય સ્વરૂપ છે